જયંબે ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો યુનિટ નંબર એટ ફોર યુથ એટલે કે યુવાનો માટે હવે એમાં પ્રીવિયસ વિડીયોની અંદર આપણે ચર્ચા કરી ગયા મિત્રો કે જે આપણી કાંઈ પ્રણાલિકાઓ છે સ્વતંત્રતાઓ છે મુક્તિ જે કાંઈ છે એ બંને વચ્ચે શું ડિફરન્ટ રહેલો છે મુક્તિ ખરેખર કોણ વ્યક્તિ ભોગવી રહ્યું છે એની ચર્ચાઓ આપણે કરી ગયા હવે મિત્રો આપણને અહીંયા કંઈક સુરક્ષિત રહેવા વિશેની અને સ્વાધીનતા વિશેની ચર્ચાઓ આપણને આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ મિત્રો તો સ્ટાર્ટ કરીએ મિત્રો પ્રીવિયસ આપણે પૂરું કરેલું કે આપણે કોના કોનાથી ડરીએ છીએ શા માટે ડરીએ છીએ કે લોકો શું વાતો કરશે એનાથી આપણે વધારે ડરીએ છીએ હવે આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ ડોન્ટ મોસ્ટ ઓફ યુઝ વોન્ટ ટુ બી સેફ શું આપણાના મોટાભાગના વ્યક્તિઓ સુરક્ષિત રહેવા નથી ઈચ્છતા ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર હાઉ લવલી વી લુક ઓર વોટ એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ શું આપણે એવો લોકો જોડે એવું કહેવડાવવા નથી ઈચ્છતા કે આપણે કેવા અસામાન્ય રીતના એટલે કે એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલિજન્ટ અસામાન્ય રીતના ઉત્તમ વ્યક્તિઓ છીએ આપણે કેટલા સુંદર હાઉ લવલી વી લુક આપણે કેટલા સુંદર દેખાઈએ છીએ વોટ એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલિજન્સ આપણામાં કેટલી અદ્વિતીય બુદ્ધિ ક્ષમતાઓ રહેલી છે અધરવાઇઝ વી વુડ નોટ પુટ લેટર્સ આફ્ટર અવર નેમ શું એવું જો આવું ના હોત તો આપણે પોતાના નામની પાછળ એટલે કે આપણો દરજ્જો દર્શાવતા શબ્દોને પ્રયોજતા જ ન હોત ઓલ ધેટ કાઇન્ડ ઓફ થિંગ્સ ગીવસ અ સેલ્ફ એશ્યોરન્સ અ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ અને તમામ બાબતો આપણને એક આત્મવિશ્વાસ અર્પે છે અને એક જાતનું આપણું મહત્ત્વ સમજાવે છે વી ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ આપણે બધા જ સુપ્રતિષ્ઠિત અને સુપ્રખ્યાત થવા વ્યક્તિઓ ઈચ્છીએ છીએ એન્ડ ધ મોમેન્ટ વી વોન્ટ ટુ બી સમથિંગ અને જે ક્ષણે આપણે કંઈક આવું બનવાની ઈચ્છા ધરાવીએ છીએ વી આર નો લોંગર ફ્રી ત્યારે આપણે સ્વાધીન રહેતા નથી એટલે કે જ્યારે આપણે એવું ઈચ્છીએ કે હું એ એકદમ સુપ્રતિષ્ઠિત અને સુપ્રખ્યાત વ્યક્તિ થવા ઈચ્છું છું અને જે ક્ષણે એવું કંઈક બનવાની ઈચ્છા ધરાવીએ એટલે આપણે સ્વાધીન રહી શકતા નથી પ્લીઝ સી સીધીઝ કૃપા કરીને આને સમજો જુઓ ફોર ઇટ ઇઝ ધ રિયલ ક્લુ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ કારણ કે સ્વાધીનતાના સવાલ વિશે સમજવાની આ એક સાચી દિશા છે વેધર ઇન ધીઝ વર્લ્ડ ઓફ પોલિટિશિયન પાવર પોઝિશન એન્ડ ઓથોરિટી ઓર ઇન ધ સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ વેર યુ એસ્પાયર ટુ બી વર્ચ્યુઅસ નોબલ સેન્ટ સેન્ટલી ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી સમબડી યુ આર નો લોંગર ફ્રી તમે ક્યારે મુક્ત નહીં રહી નથી રહી શકતા એની વાત કરી છે જો શું વાત કરી કે વર્લ્ડ ઓફ પોલિટિશિયન એટલે કે રાજકારણીઓ પાવર કે જેની પાસે સત્તાઓ અને ભૂજાબળ રહેલા છે પોઝિશન એમની પ્રતિષ્ઠાના સ્થિતિઓ ઓથોરિટી એમની સત્તાધીશો કે જે વિશ્વમાં કહેવાતા કેવા સ્પિરિચ્યુઅલ વર્લ્ડ એટલે કે આધ્યાત્મિક જગતમાં કે જ્યાં એસ્પાયર ટુ બી વર્ચ્યુઅસ કે જ્યાં શું છે તો કે જ્યાં તમે એક વર્ચ્યુઅસ સદગુણી છો નોબલ પ્રભાવશાળી છો સેન્ટલી એટલે કે સાધુ જેવા બનવાની આકાંક્ષા રાખો છો તો એ જ ક્ષણે કાંઈક બનવાની તમે ઈચ્છા ધરાવો છો વન ટુ બી સમબડી ત્યારે તમે એ યુ આર નો લોંગર ફ્રી ત્યારે તમે એ મુક્ત અથવા તો સ્વાધીન રહી શકતા નથી

અને તેથી જ તેઓ કાંઈક બનવાની કે દેખાડવાની ઈચ્છાથી તેઓ કહેવા તો કે ફ્રી એટલે કે સ્વાધીન રહી શકતા નથી ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ આવી વ્યક્તિઓ સ્વતંત્ર રહી શકતા જો તમે આ સાદગીને સમજી શકો છો યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી એન્ડ ડેફ તો તમે એની અદ્વિતીય સૌંદર્યતાને અને એની ગહેરા એની ડેફ એની જે ઊંડાઈ રહેલી છે એને પણ તમે સારી રીતે સમજી શકો છો આફ્ટર ઓલ અંતે તો એક્ઝામિનેશન્સ આર ફોર ધેટ પરપોઝ આ પરીક્ષાઓ જ આ ઉદ્દેશ માટે જ હોય છે એટલે કે પરીક્ષાઓ માત્ર આ ઉદ્દેશ માટે જ હોય છે કઈ તો કે ટુ ગીવ યુ પોઝિશન તમને પ્રતિષ્ઠા આપવા માટે ટુ મેક યુ સંબડી તમને કંઈક બનાવવા માટે ટાઈટલ્સ હોદ્દો પદવી આપવા માટે પોઝિશન પ્રતિષ્ઠા નોલેજ જ્ઞાન આપવા માટે ઇન્કરેજ યુ ટુ સમથિંગ અને તમને કંઈક સારું પ્રોત્સાહન આપવા માટે જ દરેક પ્રકારની પરીક્ષાઓ જે છે એ હોય છે હેવ યુ નોટ નોટિસ ધેટ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ટેલ યુ ધેટ યુ મસ્ટ એમાઉન્ટ ટુ સમથિંગ ઇન લાઈફ શું તમે એ નથી જોઈ શક્યા કે તમારા માતા પિતા તમારા શિક્ષકો તમને કહે છે કે તમારે કશુંક મહત્ત્વનું પ્રાપ્ત કરવું પડશે જ ઇઝ ધેટ મસ્ટ બી સક્સેસફુલ લાઈક યોર અંકલ ઓર ગ્રાન્ડ ફાધર ઘણીવાર કહેતા હોય ને કે તમારા કાકા કે દાદાની જેમ તમારે સફળ થવાનું છે સફળ બનવું જ પડશે કોઈકના દાખલા જે છે ઓર યુ આપણને આપતા હોય છે ને કે ઘણીવાર આપણને એવું કહેતા હોય કે જો પેલા અંકલ રિલેટિવ્સ છે કેટલા સક્સેસ બન્યા છે પેલો ભાઈ કેટલો પોતે લાઈફમાં આગળ છે તો આપણને એવા અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપતા હોય છે શિક્ષકો માતા પિતા દ્વારા કે એની જેમ તારે કંઈક પ્રાપ્ત કરવાનું છે ઓર યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હિરોઝ અને પછી આપણે તેમનું અનુકરણ કરવાનો પ્રયાસ કરીએ છીએ કે જે ખરેખર કોઈક હીરો છે ટુ બી લાઈક ધ માસ્ટર કે કોઈ કલાકાર વ્યક્તિ જેવા બનવાનો ધ સેન્ટ કોઈ સાધુ જેવા બનવાનો સો યુ આર નેવર ફ્રી એટલે આપણે સ્વાધીન નહીં બની શકીએ તો તમે ક્યારેય તમે સ્વતંત્ર બની શકવાના નથી કારણ કે આપણે બીજાના લાઈફની શું કરીએ છીએ ઇમિટેટ

જો તમે કોઈ એક શ્રેષ્ઠ વ્યક્તિ એક સંત એક શિક્ષક કે કોઈ રિલેટિવ એક સ્નેહીનું ઉદાહરણ લઈને તમે અનુસરવાનો પ્રયાસ કરશો તો તમે કોઈ ચોક્કસ પ્રણાલિકાઓ જે છે એને વળગેલા રહેશો અને બધું જ તમને કંઈક બનવા માટે સતત પ્રેરણા આપતું રહેશે તમને હંમેશા કંઈક ને કંઈક ઇમ્પ્લાઇઝ કરતું રહેશે એન્ડ ઇટ ઇઝ ઓનલી વેન યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ ધેટ ધેર ઇઝ ફ્રીડમ અને ત્યારે જ તમે આઝાદીની હકીકતને ખરેખર સમજી શકશો અને ખરેખર તમે સ્વતંત્રતાને ફીલ કરી શકશો તો આપણને અહીંયા શેની વાત કરી મિત્રો તો કે જે ખરેખર આપણે સ્વતંત્રતા જે છે એને કઈ રીતે આપણે ભોગવી શકતા નથી તો આપણે શું કરીએ છીએ માત્ર તો કે આપણા જે સમ હિરોઝ છે કોણ તો કે માસ્ટર સંત અથવા તો કોઈ ટીચર છે કોઈ રિલેટિવ્સ છે તો એને આપણે પર્ટિક્યુલરી રીતે એનું ફોલો કરીએ છીએ અને એની જેમ બનવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે આપણે એને સ્વતંત્ર નથી બની શકતા પણ આપણે એને ફોલો કરવા કરતાં સતત એમાંથી કંઈક પ્રેરણા લેવાની છે તો જ આપણે એના જેવા બનીશું અને આઝાદીની જે ખરેખર હકીકત છે એને આપણે સમજી શકીશું તો મિત્રો આપણને અહીંયા આઝાદી અને સ્વતંત્રતા કઈ રીતે મેળવી શકાય એની આપણે ચર્ચા કરી ગયા છીએ હવે પછીની આગળની વાત આપણે પછીના નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ સો મચ